ગુજરાતના બે દિવસના પ્રવાસ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદ ગાંધીનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી, ત્યારે શનિવારે સવારે 9 કલાકે અમદાવાદ હેમતપુર ખાતે 1 લાખ વૃક્ષો વાવવાના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પછી ચાંદોડા રેલવે સ્ટેશન ખાતે વિવિધ કાર્યક્રમ યોજાશે. ચાંદોડા રેલવે સ્ટેશનના હાઈ લેવલ પ્લેટફોર્મ અને બુકિંગ કાઉન્ટરનું ઉદઘાટન કરશે. અહીંથી તેઓ ચાંદોડિયા ખોડિયાર રેલવે અંડરબ્રિજનું ઉદઘાટન કરશે. એએમસી અને પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન તથા શિલાન્યાસ પણ કર્યું હતું. મિત્રો, આજે સાબરમતી વિધાનસભા ક્ષેત્ર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે રેલવે સુવિધાઓની દ્રષ્ટિથી ખૂબ મોટો દિવસ છે. આ રેલવેના તંત્રમાં અનેક સમયથી આ આખી સાબરમતી વિધાનસભા અલગ અલગ પ્રકારથી રેલવેથી વિંટરાયેલી વિધાનસભા, અને ક્યાંય પણ જવું હોય એટલે સ્કૂટર, ઓટો રિક્ષા, ગાડી એ ફાટક આગળ આવીને ઊભી રહી જાય. છેલ્લા 15 વર્ષમાં હું ધારાસભ્ય હતો ત્યારે એની શરૂઆત ચાંદલોડિયામાં ઓવરબ્રિજ બનાવીને કરી હતી, ત્યાંથી લઈ આજે અંડરબ્રિજનું લોકાર્પણ થયું ને 3 અંડરબ્રિજનું ખાતમુહૂર્ત થયું. આ બધું ભેગું કરીએ તો હવે ક્યાંય તમારે ફાટક નડવાનો નહીં. ક્યાંય પણ જવું હોય સાંગો પાંગ ઉતરાય એ પ્રકારની વ્યવસ્થા રેલવેની અંદર, એક લોકાભિમુખ વ્યવસ્થા આજે આપણે કરવામાં સફળ રહ્યા છે. એટલા માટે હું સાબરમતી વિધાનસભા ક્ષેત્રના સૌ ભાઈઓ બહેનોને મનપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. મિત્રો, પહેલા ચાંદલોડિયાથી ટિકિટ કરાવી હોય તો સ્કૂટરને કીક મારી કાલુપુર જવું પડે, મીઠાખરી જવું પડતું હતું ને ભાઈ,